Scilab નો ઉપયોગ કરી ઇટરેટિવ ગણતરી પરના સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે હું મેક ઓપરેટિંગ સિસ્ટમ ઉપર Scilab આવૃત્તિ 5.2 વાપરી રહી છું પરંતુ આ ગણતરીઓ અન્ય આવૃત્તિમાં અને Scilab જે Linux અને Windows ઉપર રન થાય છે તેમાં પણ કામ કરવું જોઈએ હું iteration.sce માં ઉપલબ્ધ કોડનો ઉપયોગ કરીશ મેં આ ફાઇલ Scilab એડિટરની મદદથી ખોલી છે જે મેં એડિટર તરીકે ઉપયોગ કરવા માટે યોજ્યું હતું ચાલો કોલન ઓપરેટરની મદદથી વેક્ટર બનાવીએ I equal to 1 colon 5 તે 1 ઇન્ક્રીમેન્ટ સાથે 1 થી 5 માટે વેક્ટર બનાવે છે આ આદેશમાં I એ 1 colon 2 colon 5 સમાન છે આપણે જોઈએ છીએ કે 2 નું મધ્ય આર્ગ્યુમેન્ટ ઇન્ક્રીમેન્ટ સૂચવે છે 1 એ પ્રથમ આર્ગ્યુમેન્ટ છે જ્યાંથી વેક્ટર શરૂ થાય છે હું 5 થી આગળ ન જઈ શકું જો કે તે 5 સમાન હોઈ શકે છે નોંધ લો કે જો અંતિમ આર્ગ્યુમેન્ટ 6 થી બદલાય છે તો પરિણામ સમાન જ રહે છે આ વર્તણૂક સમજાવવા માટે મુશ્કેલ નથી શું તમે સોચી શકો છો કે આ શા માટે યોગ્ય થાય છે હવે આપણે ઇટરેટિવ ગણતરીઓ કરવા માટે ફોર સ્ટેટમેન્ટનો ઉપયોગ નિદર્શન કરીશું ફોર i equal to 1 colon 2 colon 7 ડિસ્ક i for લૂપનો અંત હું આ કટ કરીશ સાયલેબ કન્સોલમાં પેસ્ટ કરીશ એન્ટર દબાવો આપણે લૂપ મારફતે જઈએ ત્યારે આ કોડ i પ્રિન્ટ કરે છે આ પ્રદર્શન આદેશ ડિસ્કના કારણે છે પાસ કરેલ આર્ગ્યુમેન્ટ પ્રદર્શિત થાય છે ફોર લૂપ ઇન્ટીજર વેલ્યુઝ માટે વપરાય છે આ કિસ્સામાં 4 ઇન્ટીજર વેલ્યુઝ છે 1 3 5 અને 7 દર્શાવવામાં આવે છે જેટલી વખત ઇટરેશન થાય છે ફોર લૂપમાં તે પ્રાયોરી તરીકે ઓળખાય છે ટ્યુટોરિયલના બાકીના ભાગમાં આપણે 1 નું ડિફોલ્ટ ઇન્ક્રીમેન્ટ પર રહેશું ચાલો i equal to 1 2 5 પ્રદર્શિત કરતા લૂપ સાથે શરૂઆત કરીએ આપણે બ્રેક સ્ટેટમેન્ટ રજૂઆત કરી આ કોડ સુધારીશું નોંધ લો કે i ફક્ત 2 સુધી પ્રદર્શિત થયેલ છે ઇટરેશન i ની અંતિમ વેલ્યુ સુધી ગયું નથી જે 5 છે જ્યારે i 2 સમાન હોય છે ત્યારે if બ્લોક પ્રથમ વખત એક્ઝિક્યુટ કરવામાં આવે છે બ્રેક કમાન્ડ લૂપને બંધ કરે છે જો કેટલીક વચ્ચેની કન્ડિશન સાચી થવાને કારણે જ્યારે આપણે લૂપમાંથી બહાર નીકળવા ઈચ્છતા હોય તો બ્રેક સ્ટેટમેન્ટનો ઉપયોગ કરી શકાય છે i equal to 2 સ્ટેટમેન્ટ equal to ચિહ્ન બે વાર વપરે છે આ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસમાં સમાનતા સરખાવવા માટેનો પ્રમાણભૂત માર્ગ છે આ કમ્પેરિઝન સ્ટેટમેન્ટનું પરિણામ બુલિયન છે ટ્રુ અથવા ફોલ્સ આપણે અહીં કન્ટિન્યુ સ્ટેટમેન્ટ રજૂ કરીશું પેસ્ટ કરો એન્ટર દબાવો પરિણામ સ્વરૂપે i less than or equal to 3 માટે i ફક્ત 4 અને 5 માટે જ પ્રદર્શિત થયું છે i less than or equal to 3 સ્ટેટમેન્ટમાં બતાવ્યા પ્રમાણે કંઈ થતું નથી કન્ટિન્યુ સ્ટેટમેન્ટ પ્રોગ્રામને બાકીના કોડ અવગણવા માટે કહે છે બ્રેક સ્ટેટમેન્ટ જેમ નહીં પણ તેમ છતાં તે લૂપને બંધ કરતું નથી પરિણામ i વધે છે અને લૂપની તમામ ગણતરીઓ નવા i માટે એક્ઝિક્યુટ થાય છે આપણે નાની બ્રેક લેશું અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ પ્રકારના ઓપરેટરો માટે મદદ કેવી રીતે કરવી ચાલો હેલ્પ સાથે લેસ ધેન ઓર ઇક્વલ ટુ ટાઈપ કરીએ આ સાયલેબ હેલ્પ બ્રાઉઝર ખોલે છે આપણે જોઈ શકીએ છીએ કે હેલ્પ લેસ વિકલ્પ હેઠળ ઉપલબ્ધ છે તો આ બંધ કર્યા પછી આપણે ટાઈપ કરીશું હેલ્પ લેસ આપણે જરૂરી હેલ્પ માહિતીઓ અહીં જોઈ શકીએ છીએ હું આ બંધ કરીશ સાયલેબમાં ફોર લૂપ પ્રોગ્રામિંગ લેંગ્વેજ કરતાં વધુ શક્તિશાળી છે ઉદાહરણ તરીકે ચાલો વેક્ટર ઉપર લૂપ કરીએ આ સ્ક્રિપ્ટ વીની દરેક વેલ્યુઝ દર્શાવે છે હમણાં સુધી આપણે ફક્ત વેરિયેબલ દર્શાવતા હતા આપણે ખરેખર ગણતરીનું પરિણામ પણ પ્રદર્શિત કરી શકીએ છીએ નીચેનો કોડ નંબરો વર્ગ દર્શાવે છે આપણે ફોર લૂપ સમજાવવા માટે ખૂબ થોડો સમય લીધો છે ચાલો હવે વાઇલ લૂપ જોઈએ જ્યારે બુલિયન એક્સપ્રેશન ટ્રુ હોય ત્યારે વાઇલ સ્ટેટમેન્ટ લૂપ કરવા માટેની પરવાનગી આપે છે
લૂપની શરૂઆતમાં જો એક્સપ્રેશન ટ્રુ હોય while લૂપની બોડીના સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય છે જો પ્રોગ્રામ સારી રીતે લખવામાં આવેલ હોય તો એક્સપ્રેશન ખોટું બને છે અને લૂપ બંધ થાય છે હવે ચાલો while લૂપ માટે ઉદાહરણ જોઈએ I ની વેલ્યુ 1 થી 6 દર્શાવવામાં આવી છે while લૂપમાં break અને continue સ્ટેટમેન્ટ for લૂપ સમાન જ કામ કરે છે જેવું આપણે break સ્ટેટમેન્ટ સાથે નિર્દેશન કર્યું હતું આપણે જોઈ શકીએ છીએ કે જેવું i3 સમાન બને છે પ્રોગ્રામ લૂપ બંધ કરે છે આ માટે break સ્ટેટમેન્ટનો આભાર તમે while લૂપમાં continue લૂપ સ્ટેટમેન્ટ માટે પણ પ્રયત્ન કરી શકો છો અહીં સાયલેબનો ઉપયોગ કરી ઇટરેટિવ ગણતરી પરનું આ સ્પોકન ટ્યુટોરિયલ સમાપ્ત થાય છે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જે ICT MHRD ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે આ મિશન વિશે વધુ માહિતી આપેલ લિંક ઉપર ઉપલબ્ધ છે IIT બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું